હેલો મિત્રો જીપીએસસી સોલ્યુશનમાં આપનું સ્વાગત છે લોકડાઉનના ભાગ પાંચમાં એટલે કે અગાઉ આપણે કોમ્પ્યુટરના ભાગ એક અને ભાગ બે મૂકેલો છે તેમાં આજે આપણે ભાગ ત્રણમાં જોવાનું છે કે આવનારી એક્ઝામ બિનસચિવાલય ક્લાર્ક એટીડીઓ સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક જેવી એક્ઝામો માટે ક્લાસ થ્રીની કોઈપણ એક્ઝામ માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બન બનશે ત્યારબાદ આપણે જોઈએ તો આમાં દસ ક્વેશ્ચન આપણે લીધેલા છે બેઝિક લેવલથી હાર્ડ લેવલ સુધીના મિત્રો જે છે તે આપણે આમાં ક્વેશ્ચન કવર કરીએ છીએ અત્યારે આપણું જે છે તે બેઝિક લેવલનું પાર્ટ થ્રીમાં આપણે કોમ્પ્યુટરના જે છે તે દસ સવાલ ડેઈલી આપણે જોઈ રહ્યા છીએ તો આમાં પણ આપણે ડેઈલી સવાલ જોવાના છે અગાઉ બે વિડીયો મેં મૂકેલા છે કે જેની લિંક તમે ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને તમે જોઈ શકશો તો ચાલો મિત્રો આપણે કોમ્પ્યુટરના ભાગ ત્રણમાં આપણે ક્વેશ્ચન જોઈએ જેમાં પેલો ક્વેશ્ચન છે લખાણને કોપી કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે લખાણને મિત્રો જ્યારે કોઈ પણ ફાઇલ હોય જેમ કે વર્ડ છે એક્સેલ છે તો તેમાં કોપી કરવા માટે મિત્રો કંટ્રોલ સીનો ઉપયોગ થાય છે જે આપણને બધાને ખબર છે અત્યારે આપણે બેઝિક લેવલના ક્વેશ્ચન લઈએ છીએ કેમ કે સૌથી વધુ ભૂલ જે બેઝિક લેવલમાં થતી હોય છે ત્યાર પછી સમગ્ર લખાણને સિલેક્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો સમગ્ર લખાણને સિલેક્ટ કરવા માટે કંટ્રોલ એનો ઉપયોગ કરવામાં આવે છે ફોન્ટ બદલવા માટે અથવા ફોન્ટની પ્રોપર્ટી બદલવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે મોસ્ટ ટાઈમ બી આ સવાલ આપણી માટે રહેલો છે કોઈ પણ ફાઇલ હોય ડોક્યુમેન્ટ ફાઇલ છે તો તેમાં ફોન્ટને આપણે ચેન્જ કરવા છે અથવા તો ફો ફોન્ટની જે પ્રોપર્ટી છે ચેન્જ કરવા માટે કઈ કીનો ઉપયોગ થશે તો કંટ્રોલ ડીનો ઉપયોગ થશે ખાસ યાદ રાખજો મિત્રો કંટ્રોલ ડીનો ઉપયોગ થશે લખાણને મધ્યમાં લાવવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે લખાણ સાઈડમાં હોય અથવા તો લેફ્ટ સાઈડ હોય અથવા તો રાઈટ સાઈડ હોય તો તેને સેન્ટરમાં લાવવા માટે મિત્રો આપણે જે છે તે કંટ્રોલ ઈનો ઉપયોગ કરીએ છીએ અલાઇનમેન્ટનો ઉપયોગ કરીએ છીએ કંટ્રોલ ઈનો ઉપયોગ કરીએ છીએ કે જેથી જે લખાણ જે છે તે સેન્ટરમાં આવી જશે અથવા તો મધ્યમાં આવી જશે કમ્પ્યુટરના ભૌતિક ભાગને શું કહેવામાં આવે છે આવા ઘણીવાર પણ સવાલ પૂછી લેતા હોય છે તો જે ભાગ જે છે તે કમ્પ્યુટરનો જેમ કે કીબોર્ડ છે માઉસ છે ડિસ્પ્લે છે સ્ક્રીન છે તો આ બધું જે છે તેને આપણે મિત્રો ટચ કરી શકીએ છીએ તો એ આપણો ભૌતિક ભાગ છે જેને આપણે સ્પર્શી શકીએ છીએ અને અનુભવ કરી શકીએ છીએ તો મિત્રો તેને આપણે હાર્ડવેર તરીકે ઓળખીશું એટલે કમ્પ્યુટરના ભૌતિક ભાગને આપણે હાર્ડવેર તરીકે ઓળખીશું લખાણના અક્ષરોને બોલ્ડ કરવા એટલે કે ઘાટા કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે બોલ્ડ કરવા માટે આપણને બધાને ખબર છે કંટ્રોલ પ્લસ બી જેથી અક્ષર જે છે તે ઘાટા થશે મિત્રો ઇટાલિક કરવા માટે શું ઉપયોગ થશે અક્ષરોને ઇટાલિક કરવા માટે શું ઉપયોગ થશે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થશે તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કીબોર્ડ એ કેવા પ્રકારનું એક સાધન રહેલું છે કીબોર્ડ જે આપણે જોઈએ પ્રમાણે ઇનપુટ આઉટપુટ પ્રોસેસિંગ કે નન તો કીબોર્ડ એ કેવા પ્રકારનું સાધન છે તે તમારે આ સવાલનો જવાબ તમારા કમેન્ટ બોક્સમાં આપવાનો છે કીબોર્ડ એ એલયુનું પૂરું નામ જણાવો ઘણીવાર જે છે તે પૂરા નામ પણ કમ્પ્યુટરના પૂછાતો હોય છે તો એરિથમેટિક લોજિક યુનિટ એરિથમેટિક લોજિક યુનિટ જે એ એલયુનું પૂરું નામ રહેલું છે જે કમ્પ્યુટરની ગણતરી માટે સૌથી વધુ ઉપયોગ સરવાળા બાદ બાકી ગુણાકાર કોઈપણ પણ એવી લોજિકવાળી વાત હોય તો ત્યારે આવડા જે છે તે ઉપયોગ થતો હોય છે એટલે કે એરિથમેટિક લોજિક યુનિટનો ઉપયોગ થાય છે ડિસ્પ્લે એ કેવા પ્રકારનું સાધન રહેલું છે મિત્રો આનો જોવા પણ જે છે તમારે જે કમેન્ટ બોક્સમાં આપવાનો છે ડિસ્પ્લે એક કેવા પ્રકારનું સાધન રહેલું છે થેન્ક યુ મિત્રો ખરેખર જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો બીજા વિદ્યાર્થીને શેર કરો જેથી તેમને પણ આ માહિતી મળે સબસ્ક્રાઈબ કરો મિત્રો તમે જેથી આપણે જે પણ કાંઈ નવા વિડીયો મૂકીએ તો તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અમારી ટેલિગ્રામની ચેનલ પણ રહેલી છે યુટ્યુબની ચેનલ પણ હાલ તમે નિહાળી રહ્યા છો અને ઇન્સ્ટાગ્રામનું પેજ પણ રહેલું છે કે જેમાં અમે ડેઇલી અપડેટ્સ નવું નવું જે છે તે જાણવા જેવું તેમાં મૂકતા હોઈએ છીએ તો આવી જ રીતે મિત્રો અમને સપોર્ટ કરતા રહીજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ